गुड मॉर्निंग बाळ दोस्तों, वैदिक गणित मजाना गुणाकार त्रण में आप सबनु स्वागत छे। बाळको, अगाउ मजाना गुणाकार एक अने बे ए बन्ने वीडियो तमे जोयेला हशे। आजे आपणे गुणाकार करवानी त्रीजी रीत शीखीशुं। बाळको, बे अंकनी कोई पण बे संख्याना गुणाकार तमे आ रीते करी शको छो। आपणे अगाउनी जे रीतो जोई एमां नियमो हता। सौथी पहली रीत में आपणे जोयुं हतुं कि दशकनो अंक समान होवो जोईए अने एकमनो सरवाळो दस थवो जोईए। बीजी रीत आपणे जे जोई हती ए सोनी नजीक हज़ारनी नजीक, एटले के सोना बेज पर हज़ारना बेज पर एवी रीतनी संख्याओ माटे हती। आजे आपणे जे त्रीजी रीत जोईए छे एना माटे आवा कोई नियम नथी। कोई पण बे अंकनी बे संख्यानो गुणाकार तमे आ रीत द्वारा करी शकशो। एमां दाखला तरीके आपणे कोई एक उदाहरण लईए, 21 × 42। तो जुओ बाळको, 21 × 42 करवा माटे आपणे सौथी पहेला आपणी जे मूळ रकम छे એને આવી રીતે ત્રણ પાર્ટ કરીશું। હવે આપણે શું કરવાનું છે તો કે એકમનો એકમ સાથે ગુણાકાર, 2 × 1 = 2, દશકનો દશક સાથે ગુણાકાર, 4 × 2 = 8, અને પછી વચ્ચેનો જે ભાગ ખાલી રહ્યો એમાં શું કરશું તો કે આ 2 નો 2 સાથે ક્રોસ ગુણાકાર, 2 × 2 = 4, અને આ 4 નો 1 સાથે ક્રોસ ગુણાકાર, 4 × 1 = 4, અને એ વચલી બે સંખ્યાનો આપણે કરવાનો થશે સરવાળો। અને હવે શું કરવાનું છે તો કે આ 2 એમને લખી નાખ્યા, આ વચલી બે સંખ્યાનો સરવાળો 4 ને 4 = 8 એ પણ આપણે લખી નાખ્યો, અને આ છેલ્લી સંખ્યા 8 એ પણ આપણે એમને લખી નાખી। આવું બીજું ઉદાહરણ જોઈએ જેમાં બાળકો આપણને ક્યાંક 4 ને 4 જેમ 8 થઈ જતા એની બદલે 2 અંકની સંખ્યા આવતી હોય, તો બીજું ઉદાહરણ જોઈએ। ધારો કે 81 × 13, તો ફરી પાછા આપણે કુલ 3 પાર્ટ કરીશું, એમાં એકમનો એકમ સાથે ગુણાકાર 3 × 3, દશકનો દશક સાથે ગુણાકાર 8 × 8, અને વચ્ચેની જે સંખ્યાઓ પછીની જે બંને સંખ્યાઓ છે એના ક્રોસ ગુણાકાર કરીએ તો 8 × 3 = 24 અને 1 × 1 = 1, જે બંનેનો સરવાળો થશે 25। હવે જુઓ, આ 3 એમનેમ લખ્યા આપણે, 25 માંથી આપણે માત્ર લીધો 5, અને જે 2 હતી એ 2ને વધી તરીકે આપણે 8માં ઉમેરી દીધી, તો 8 ને 2 થઈ ગયા 10। તો આ રીતે આપણો જે જવાબ છે એ થઈ ગયો 1053। હજી એક આવું ઉદાહરણ સમજીએ બાળકો, ઉદાહરણ સમજતા સમજતા સાથે એ પણ જુઓ, તમને એવું થશે કે સાહેબ આ તો લાંબી રીત થાય, પણ આમાં ને આમાં તમને આગળ શીખવાડું છું કે આપણે આવી રીતે લખ્યા વગર પણ સીધા કેવી રીતે ગુણાકાર કરી શકાય। હમણાં આપણે ખાલી વધીને સમજી લઈએ, બરાબર। 32 × 24, બાળકો 2 × 4 = 8, 3 પાર્ટ આપણે કરી નાખ્યા, 2 × 4 = 8, 3 × 2 = 6 ક્રોસ ગુણાકાર, 4 × 3 = 12 અને 2 × 2 = 4, બંનેનો સરવાળો 12 ને 4 = 16 વચ્ચે લખી નાખો। આ 8 ના 8 એમનેમ, 16માંથી માત્ર આપણે છગડો લેશું, અને આ 1 નો 6 સાથે વધી તો 6 ને 1 = 7, તો આ રીતે આપણો 768 જવાબ થઈ ગયો। ત્યાર પછી બાળકો આપણે આગળ વધીએ, ચોથું એક ઉદાહરણ લઈએ, 33 × 14, બાળકો એકમનો એકમ સાથે 3 × 4 = 12, ક્રોસ દશકનો દશક સાથે 3 × 3 = 3, અને ક્રોસ ગુણાકાર કરીએ તો 3 × 4 = 12 અને 3 × 3 = 3, અને હવે તો કે 12 ને 3 વચ્ચે લખી નાખ્યા 15। હવે દરેક ખાનામાંથી આપણે પહેલાં 1 અંક લખવાનો છે, એટલે જો આ 2 ના 2 એમને રાખ્યા લખી નાખ્યા, પછી આ 1 છે એ વધી તરીકે વિભજાશે,
तो कि 15 ने 16 अथवा 5 में 1 उमेरो तो 6 अने आ एक जे छे ए आमावधि तरीके जशे एटले 3 ने 1 થી જશે 4 અને આ રીતે આપણો જવાબ 462 થઈ જશે। ત્યાર પછી બાળકો પછી હજી એક રીત આગળ જોઈએ। એક્યાસી ગુણ્યા 31 તો અહીંયા ખૂબ સહેલું છે। ત્રણ પાર્ટ વારંવાર એટલા માટે સમજાવું છું, આપણને આ રીત પછી મોઢે કરવાની ટેવ પાડવાની છે। જો અહીંયા જ મેં થોડોક સ્ટેપ થોડા કાઢી નાખ્યા વધીવાળાને, એકનો એકમ સાથે ગુણાકાર, એક એકા એક, આઠ તેરી 24, ક્રોસ ગુણાકાર કરીએ, આઠ એકા આઠ, ત્રણ એકા ત્રણ, આઠ ને ત્રણ 11, સીધા જ મેં લખી નાખ્યા બાળકો। અને હવે આ એક એમનેમ, અહીંથી પણ એક લખો એમનેમ, અને આ એક વધી તરીકે 24 એક ઉમેરીએ એટલે 25 થઈ ગયા। તો આ આપણો જવાબ થઈ ગયો બાળકો। ત્યાર પછી પાછું ઉદાહરણ જોઈએ, છઠ્ઠું। અહીંયા જો મેં સીધો જ ગુણાકાર કરવાની ટ્રાય કરી છે બાળકો, ખાસ સમજજો, 3 2 6 એક જ અંક છે એટલે સીધા 6 લખી નાખ્યા, 5 2 10 ત્રણ એકા 3 બાળકો, 10 ને 3 13 નો તગડો, વધી એકને મેં મગજમાં રાખી સાઈડમાં, આ 3 લેખા 13માંથી વધી એક સાઈડમાં રાખી, 5 એકા 5 અને 1 6, તો આ રીતે 636 એ આપણો જવાબ થઈ ગયો। જો બાળકો આમાં આપણે અહીંયા કોઈ જાતની ગણતરીઓ લખી નથી અને સીધો જ જવાબ લાવવાનો પ્રયત્ન કર્યો છે। વૈદિક ગણિતનો આ જ ફાયદો છે કે તમે મગજમાં જ સીધી ગણતરીઓ કરી શકો છો। હજી એક ઉદાહરણ લઈએ બાળકો, 24 × 27, તો જુઓ 7 4 28 નો આંકડો, વધી 2 મગજમાં રાખીએ, ક્રોસ ગુણાકાર કરીએ, 4 2 8 7 2 14, 14 ને 8 તો કે 14 25 15 16 17 18 19 20 21 ને 22, 22માં 2 ઉમેરીએ તો 22 ને 2 24 નો ચોગડો, વધી 2 પાછી મગજમાં રાખીએ, 2 2 4 4 ને 2 6, તો 648 એ આપણો જવાબ થઈ ગયો બાળકો। જુઓ હજી એક છેલ્લું ઉદાહરણ આ પ્રકારનું, 8 3 24 નો ચોગડો, વધી 2 મગજમાં રાખીએ, ક્રોસ ગુણાકાર, 1 8 8 1 3 3 8 ને 3 11, 12 ને 13, આ વધીનો ઉપયોગ કર્યો, માથી લીટો મારી શકે, 13નો તગડો, વધી 1 પાછી મગજમાં રાખીએ, દશકનો દશક સાથે ગુણાકાર, 1 એકા 1 ને 1 એમાં ઉમેરીએ એટલે 2, તો 234 એ આપણો જવાબ થઈ ગયો બાળકો। આ હજી એક ઉદાહરણ છે, તમે જાતે ગણી શકો। આશા રાખું છું કે તમને આ ગણતરીમાં ખૂબ મજા આવી હશે। આવા અન્ય ગુણાકાર પણ બાળકો તમે જાતે કરી શકો છો। આભાર, ફરી મળીશું આ પ્રકારના નવા વિડીયોઝ સાથે।